એકમ પડતર પદ્ધતિમાં ટેન્ડર પત્રક બનાવવા માટે એટલે કે ટેન્ડર કિંમત નક્કી કરવા માટેની બે રીત પૈકી આધાર વર્ષના એકમો જાણી શકાતા ન હોય એવી રીત આપણે અગાઉના દાખલામાં જોઈ। હવે આપણે જોઈએ છીએ કે આધાર વર્ષમાં એકમો જાણી શકાય તેમ હોય એટલે કે એકમોની માહિતી આપેલી હોય। રકમ છે મનીષા ઇલેક્ટ્રિક લિમિટેડ 2013 વર્ષમાં 10,000 ટીવી વાલ્વ બનાવે છે એટલે કે 10,000 એકમો બનાવે છે। હવે તેના વિશેની માહિતીમાં સૌથી પહેલા આપ્યું છે માલ સામાન, પ્રત્યક્ષ માલ સામાન, પ્રાથમિક પડતર માલેશું, પડતર પત્રક બનાવતી વખતે, એવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી પણ લેશું પ્રાથમિક પડતરમાં, પાવર વપરાશી માલ સામગ્રી તો કારખાના પડતરમાં કે જ્યાં માલનું ઉત્પાદન થાય છે ત્યાં માલ સામગ્રીની જરૂર પડે, યંત્ર પાવરની જરૂર પડે, ત્યાર પછી કારખાનાની પરોક્ષ મજૂરી કારખાના પડતરમાં, કારખાના પડતરમાં કારખાનાની વીજળીનો પણ સમાવેશ કરશું, પ્લાન્ટ અને યંત્રો જેનો ઘસારો કારખાનામાં કામ કરતી વખતે લાગે છે એટલે કારખાના પડતરમાં પ્લાન્ટ યંત્ર સમારકામ ઘસારો પણ એમાં સમાવેશ કરશું। ત્યાર પછી ઓફિસના ખર્ચ અને વહીવટી ખર્ચ ઓફિસ પડતરની ગણતરી વખતે લેશું, જ્યારે વેચાણના ખર્ચ વેચાણ જે છેલ્લે આપણે મૂક્યું અને એમાં નફો શોધવા માટે વેચાણની જરૂર પડશે। બધા જ ઉત્પાદિત એકમોની એકમ દીઠ કિંમત આપી છે તો એકમો આપણને રકમમાં કહી દીધા કેટલા, તો કે 10,000 એકમો, 10,000 એકમો બનાવે છે અને એની એકમ દીઠ કિંમત 31.60 છે તો આપણી પાસે આના આધારે કુલ વેચાણ મળી જશે, એટલે કે વેચવામાં આવ્યા તે કિંમત આપણને આપી 31.60 એકમ દીઠ લેખ। હવે એકમોની કિંમત પણ મળી ગઈ, કુલ વેચાણ મળી જશે, ત્યારબાદ આપણને આપ્યું છે ટેન્ડર કિંમત માટેનું પેરેગ્રાફમાં માહિતી, તો 1/1/2014 થી વેચાણ કિંમત ઘટાડવામાં આવે છે તો ટેન્ડર કિંમત તો કહી દીધી, હવે ત્યારે આપણને કેટલો નફો થશે એની આપણે વાત કરવાની છે। આ ઉપરાંત જે માહિતી આપી છે તમામને ધ્યાનમાં લેવાની છે, જેમ કે અહીંયા કીધું 2014ના વર્ષમાં ઉત્પાદનમાં 50% વધારો થઈ શકે એવી સંભાવના છે, તો અહીંયા આપણે જોઈએ કે આપણે 10,000 ટીવી વાલ્વ બનાવીએ છીએ તો અત્યારના આપણા એકમો જે છે એ 10,000 એકમો થયા, હાલના એકમો કેટલા છે તો કે 10,000, અત્યારે આપણે 2013માં બનાવ્યા 10,000 એકમો પ્લસ 50% વધારો થાય છે તો 5,000 નવા એડ કરો, એટલે હાજર શક્તિનો ઉપયોગ કરતા તમારી પાસે 15,000 એકમોનું ઉત્પાદન થશે। રકમમાં કીધું હોય તો આપણને 15,000 બરાબર છે, પણ જો ન કીધું હોય તો આપણે આ રીતે ગણતરી કરવાની કે ફાજલ શક્તિનો ઉપયોગ કરવાથી કેટલા એકમો છે એનું ઉત્પાદન થશે। જો કે આ દાખલામાં તમને રકમમાં કહી દીધું છે કે 2014માં 15,000 એકમોનું ઉત્પાદન થશે। હવે માલ સામાનની કિંમતમાં દરમાં 10% વધારો, કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના ધોરણે એટલે પ્રત્યક્ષ મજૂરીમાં જેવો ફેરફાર થાય તેવો ફેરફાર કારખાના પરોક્ષ ખર્ચમાં થશે, કારખાના પડતરમાં જેવો ફેરફાર થાય એવો જ ફેરફાર ઓફિસ અને વેચાણના ખર્ચમાં થવાનો છે ટકાવારીના ધોરણે, અને ગયા વર્ષ જેટલો જ આપણે નફો છે એ મેળવવાનો છે। તો અહીંયા આપણને આપેલી રકમના આધારે સૌથી પહેલા આપણે બનાવશું 31/12/2013 ના વર્ષનું પડતર પત્રક,
અને હવેથી આપણે એકમો છે એ ખાસ લખવા પડશે, કારણ કે આધાર વર્ષના એકમો આપણને આપેલા હશે અને એવી જ રીતે ચાલુ વર્ષના એકમો પણ આપેલા હશે. સૌથી પહેલા આ રીતનું ડ્રો કરી લેવાનું, પછી લખવાનું પ્રત્યક્ષ માલ સામાન, તો કે રકમમાં આપ્યો છે 90,000, આને 10,000 વડે ભાગાકાર કરો તો મળે 9 રૂપિયા એકમ દીઠ. પછી પ્રત્યક્ષ મજૂરી આપી છે 60,000, તો 60,000 મૂકો એટલે તમને 60,000 ને 10,000 વડે ભાગાકાર કરતા મળે છે 6 રૂપિયા એકમ દીઠ. આ બંનેનો સરવાળો પણ થશે 15, અને આ બંનેનો સરવાળો થાય 1,50,000, અને 1,50,000 ને 10,000 વડે ભાગાકાર કરીને એકમ દીઠ મેળવો તો પણ મળે 15 રૂપિયા. એની સામે લખો પ્રાથમિક પડતર. ત્યાર પછી હવે આપણું એડિંગ આવશે કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચમાં જુદી જુદી 4 બાબતો આપેલી છે. આ ચારે ચાર બાબતો આપણે લઈએ તો અંદરની કોલમમાં લખશું કારખાના પરોક્ષ ખર્ચમાં પાવર વપરાશી માલ સામગ્રી 12,000, કારખાનાની પરોક્ષ મજૂરી 18,000, કારખાનાની વીજળી 5,500, પ્લાન્ટ સમારકામ ઘસારો 9,500. આ બધાનો સરવાળો 45,000. હવે 45,000 ને 10,000 વડે ભાગાકાર કરો તમને મળે છે 4.50. અને ત્યાર પછી એ પ્રાથમિક પડતરમાં આપણે કારખાનાના ખર્ચ પ્લસ કરીએ તો મળે કારખાના પડતર 1,95,000, અને 10,000 વડે ભાગાકાર કરીને 19.50. 10,000 વડે ભાગાકાર કરીને આખી કોલમ બનશે પ્લસ ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચ. તો ઓફિસના ખર્ચ આપણને આપ્યા છે 33,500, એટલે એકમ દીઠ થશે 3.35. ઓફિસના ખર્ચ પ્લસ કરતા આપણને મળે છે ઓફિસ પડતર 2,19,500, 22.85 એકમ દીઠ. ત્યારબાદ પ્લસ કરવાનું વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. વેચાણ વિતરણના ખર્ચ આપણને આપેલા છે 5,500, એટલે એકમ દીઠ કરો તો તમને મળે 0.55. એટલે હવે બધા ખર્ચની વાત થઈ ગઈ, એક તો આપણી પાસે આવશે કુલ પડતર. કુલ પડતર આવે છે ત્યાં આપણે લખશું ટોટલ 2,34,000, એકમ દીઠ 23.40. અને પછી રકમની અંદર વેચાણ આપેલું છે, નફો આપણે જોતો છે, તો નફો આપણે શોધશું કેવી રીતે, તો કે છેલ્લી લાઈનમાં વેચાણ મૂકી દો. વેચાણ કેટલું? 10,000 એકમો અને એકમ દીઠ 31.60. તો એકમ દીઠ 31.60 એકમ દીઠ ની કોલમમાં, અને 10,000 વડે ગુણાકાર કરીને 3,16,000 કુલ કિંમતમાં. તો વેચાણ આપણું મુકાઈ ગયું. વેચાણ મળી જાય એટલે પડતર કિંમત અને વેચાણ વચ્ચેનો તફાવત આપણો નફો, એટલે આ બંનેનો તફાવતની રકમ શોધો. 82,000 એકમ દીઠમાં 8.20 આપણો નફો બની જાય છે. તો આ આપણું તૈયાર થઈ ગયું પડતર પત્રક. હવે આપણે સુધારા સાથે બનાવશું ટેન્ડર પત્રક. તો હેડિંગ આપી દો 2014 ના વર્ષનું ટેન્ડર પત્રક. કેટલા એકમો માટે? તો કે એકમો થશે 15,000. વિગત રકમ રૂપિયા, એમાં એકમ દીઠ રકમ રૂપિયા અને કુલ રકમ રૂપિયા. એકમ દીઠ રકમ રૂપિયા અને કુલ રકમ રૂપિયા. જ્યારે પણ પ્રત્યક્ષ માલ કે પ્રત્યક્ષ મજૂરીમાં ફેરફાર કહેવામાં આવે ત્યારે ચલિત ખર્ચ હોય
એકમ દીઠ કિંમતમાં જ ફેરફાર કરવાનો રહેશે. તો આપણી પાસે બધા જ એકમ દીઠ ખર્ચ છે એની માહિતી આવી ગઈ છે. તો આપણે જો એકમ દીઠ નું ખાનું રાખ્યું છે ને પડતર પત્રકમાં, એના આધારે સૌથી પહેલા લખ્યું પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ 9, જૂના પડતર પત્રક માંથી લીધા. એમાં 10% નો વધારો રકમ માં કીધો છે, એટલે 9 રૂપિયાના 10% 90 પૈસા આવ્યું. બંનેનો સરવાળો કરો એટલે તમારી પાસે આવે 9.90 × 15,000 એકમો જે આપણે અહીંયા મૂક્યા છે. તો આનો ગુણાકાર કરતા તમને મળે છે 1,48,500. ચલિત ખર્ચ હોય, પ્રત્યક્ષ ખર્ચ હોય ત્યારે એકમ દીઠ કિંમતમાં જ સુધારો કરવાનો, એટલે કે વધારો કે ઘટાડો કરવાનો. પછી લઈએ છીએ પ્રત્યક્ષ મજૂરી. એકમ દીઠ આપણે લેશું જૂની 6 રૂપિયામાં 10% વધારો કરો એટલે 60 પૈસા વધે. તો નવી કિંમત કેટલી આવી? 6 રૂપિયા ને 60 પૈસા. 6 રૂપિયા ને 60 પૈસા × 15,000 એકમો એટલે કુલ રકમ આપણને મળે છે 99,000. હવે પ્રત્યક્ષ માલ સામાન મળી ગયો, પ્રત્યક્ષ મજૂરી મળી ગઈ, બંનેનો સરવાળો કરો 2,47,500 પ્રાથમિક પડતર. અને એ જ રીતે અહીંયા એકમ દીઠ ના 9.90 અને 6.60 આ બંનેનો સરવાળો 16.50 થાય, જે આના વડે તમે ભાગાકાર કરીને પણ મેળવી શકશો. તો આ વાત થઈ ગઈ પ્રાથમિક પડતરની. હવે આપણે જોઈએ અન્ય ખર્ચા, જેવા કે કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે જેવો ફેરફાર મજૂરીમાં થયો એવો જ કારખાના ખર્ચમાં થાય છે. તો આપણે ત્રણ રાશિ માનશું મજૂરી, એની સામે કારખાના પરોક્ષ ખર્ચ. હેડિંગમાં આપણે સૌથી પહેલા તો આ લખવાનું રાખવાનું તે કારખાના પરોક્ષ ખર્ચ. હવે મજૂરી કેટલી? તો કે જૂની 6 હતી અને કારખાના ખર્ચ કેટલો હતો? 4.50. તો નવા જ્યારે 6.60 થાય તો એવો ફેરફાર કારખાના ખર્ચમાં થવો જોઈએ, તો ઈ કેટલા થશે? તો એવી ત્રણ રાશિ માંડીએ છીએ ત્યારે આપણને મળે છે 6 × 4.50, તો 6.60 કેટલા? એટલે આપણને મળશે 4.95. 4.95 × 15,000. 15,000 વડે ગુણાકાર કરો 74,250 કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચ મળ્યો 74,250. એને આપણે પ્રાથમિક પડતરમાં પ્લસ કરીએ તો મળે કારખાના પડતર 3,21,750 અને એકમ દીઠમાં 21.45. તો આ થઈ ગયું કારખાના પડતરની વાત. હવે આગળ જઈએ ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ. તો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચમાં પણ કારખાના પડતરના આધારે ફેરફાર કરવાનો છે. તો જોવાનું કે જૂની કારખાના પડતર અને ઓફિસ ખર્ચ કેટલા હતા. હેડિંગ આપો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ, પછી ત્રણ રાશિ કારખાના પડતર, એની સામે ઓફિસના ખર્ચ. 19.50 કારખાના પડતર, ત્યારે ખર્ચ હતો 3.35. હવે આપણી કારખાના પડતર કેટલી થઈ? તો કે 21.45 આપણી નવી કારખાના પડતર છે. ત્યારે કેટલા? તમને મળશે 3.69. એકમ દીઠ મળે પછી 15,000 વડે ગુણાકાર કરી કુલ ખર્ચ મળશે 55,350. તો ઓફિસના ખર્ચ એડ કરી દીધા. ઓફિસ ખર્ચ પ્લસ કરતા આપણને મળે છે ઓફિસ કે ઉત્પાદન પડતર.
એકમ દીઠમાં 25.14 અને 377,100. આ વાત થઈ ઓફિસ ખર્ચની. હવે આપણે પ્લસ કરવાનું છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. હેડિંગ આપી દેવાનું, કારખાના પડતરના આધારે જ વેચાણ ખર્ચમાં ફેરફાર થાય છે, એટલે ત્રી રાશિ માંડશું કારખાના પડતર, એની સામે વેચાણ ખર્ચ. તો જુઓ કારખાના પડતર કેટલી, તો કે 19.50. ઈ વખતે વેચાણ ખર્ચ કેટલો હતો, 0.55. તો નવી કારખાના પડતર 21.45 થાય ત્યારે વેચાણના ખર્ચા કેટલા, 0.60. અને 15,000 વડે ગુણાકાર કરો તો તમને મળશે કુલ વેચાણ વિતરણ ખર્ચ 9,000. તો આ વાત થઈ ગઈ વેચાણ વિતરણના ખર્ચની. વેચાણ વિતરણનો ખર્ચ મળે એટલે કુલ પડતર મળી જાય. તો વેચાણ વિતરણનો ખર્ચ પ્લસ કરતા કુલ પડતર આવે છે 25.74 અને કુલમાં 386,100. હવે તો કે વેચાણ કિંમત આપણને આપી દીધી છે ને, આપણે માહિતી જોતી છે નફાની, એટલે પડતર આપણી પાસે આવી ગઈ. વેચાણ આપણને કીધું એકમ દીઠ 31, તો 31 રૂપિયા એકમ દીઠ, એને ગુણ્યા 15,000 એકમો. તો 15,000 એકમો વડે ગુણો તો તમને કેટલા મળે, તો કે એકમ દીઠ માં તો 31 આવી ગયા છે, અહીંયા મળશે 4,65,000. તો હવે આપણી પાસે કુલ પડતર છે, એકમ દીઠ અને કુલ પડતર અને વેચાણ પણ છે, બંને વચ્ચેનો તફાવત આપણો નફો. તો નફાની રકમ આપણને મળી જાય છે એકમ દીઠ માં 5.26 અને કુલ રકમ માં 78,900. તો આમ આપણને ટેન્ડર પત્રકમાં એકમોની માહિતી આપી હોય ત્યારે આ રીતે ટેન્ડર કિંમત નક્કી થાય, કે નવા વર્ષની પડતર કિંમત જાણી શકાય અને નફો મેળવી શકાય. આ રીતે નવા વર્ષે વેચાણ કિંમત કેટલી રાખવી એ પણ નક્કી કરી શકાય.